આજે આપણે ખૂણો કાટખૂણો અને સરળકોણ વિશે શીખીએ મિત્રો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે મુખ્ય ચાર દિશાઓ છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ અને પૂર્વની વિરુદ્ધમાં પશ્ચિમ દિશા છે અહીં ઢીંગલીનો ચહેરો ઉત્તર દિશામાં છે ઉત્તર દિશાથી પૂર્વ દિશા તરફ ફરવા માટે તેને એક કાટ ખૂણા જેટલું અંતર ફરવું પડે છે પૂર્વ દિશા તરફથી દક્ષિણ દિશા તરફ જવા માટે એક કાટ ખૂણા જેટલું ફરવું પડે છે દક્ષિણ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ જવા માટે એક કાટખૂણા જેટલું ફરવું પડે છે અને પશ્ચિમ દિશાથી ઉત્તર દિશા તરફ જવા માટે એક કાટ ખૂણા જેટલું ફરવું પડે છે તમે ઉત્તર દિશા બાજુ ઊભા હો અને ઘડિયાળના કાંટાની દિશામાં બે કાઠ ખૂણા જેટલું ફરો તો કઈ દિશા તરફ જશો જોઈએ એક કાટ ખૂણા જેટલું અંતર અને આ બીજા એક કાઠ ખૂણા જેટલું અંતર એટલે કે ઉત્તર દિશામાંથી બે કાઠખૂણા જેટલું અંતર કાપતા આપણે દક્ષિણ દિશા તરફ ફરીએ છીએ ઉત્તરથી દક્ષિણ સુધી આવતા બે કાઠ જેટલું આ અંતર કાપ્યું તેને સરળ કોણ કહેવાય છે ઉત્તર દિશા તરફથી દક્ષિણ દિશા તરફ ફરવા માટે એક અને એક બે બે કાઠ ખૂણા જેટલું અંતર ફર્યા તેને સરળ કોણ કહેવાય છે અહીં ઢીંગલીનો ચહેરો પૂર્વ દિશા તરફ છે તેને તેની મૂળ સ્થિતિમાં પહોંચવા માટે ઘડિયાળના કાંટાની દિશામાં કેટલાક કાટ ખૂણા જેટલું અંતર ફરવું પડશે ચલો જોઈએ ઘડિયાળના કાંટાની દિશામાં એક કાટ ખૂણો બીજો એક કાટ ખૂણો ત્રીજો કાટ ખૂણો અને ચોથો કાટખૂણો એટલે કે પૂર્વ દિશાએથી ઘડિયાળના કાંટાની દિશામાં ફરી પૂર્વ દિશા તરફ પહોંચવા માટે ચાર કાટખૂણા ખૂણા જેટલું અંતર કાપવું પડે છે આ સંપૂર્ણ પરિભ્રમણ થયું એને સંપૂર્ણ ખૂણો કહેવાય છે આપણે પૂર્વ દિશાએથી ઘડિયાળના કાંટાની દિશામાં ચાર કાઠ ખૂણા જેટલું અંતર કાપીએ છીએ અને મૂળ સ્થિતિ સુધી પહોંચીએ છીએ આમ આ ખૂણાને સંપૂર્ણ ખૂણો કહેવાય છે સંપૂર્ણ ખૂણો બનાવવા માટે આપણે ચાર કાઠ ખૂણા જેટલું ફરીએ છીએ પૂર્વ દિશાએથી ઘડિયાળના કાંટાની દિશામાં શરૂ કરી મૂળ સ્થિતિએ પહોંચવા માટે કેટલા સરળ કોણ જેટલું અંતર કાપવું પડે તો જોઈએ પૂર્વ દિશાએથી શરૂ કરી પશ્ચિમ દિશા સુધી પહોંચતા એક સરળ કોણ પશ્ચિમ દિશાએથી શરૂ કરી મૂળ સ્થિતિએ પહોંચવા માટે બીજો એક સરળ કોણ એટલે કે બે સરળ કોણ જેટલું અંતર કાપવું પડે છે આ પરથી એમ કહી શકાય કે ચાર કાટ ખૂણા જેટલું અંતર એટલે એક સંપૂર્ણ ખૂણો એ જ રીતે બે સરળકોણ જેટલું અંતર એટલે એક સંપૂર્ણ ખૂણો આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ દિશાઓમાં એક કાટ ખૂણા જેટલું બે કાઠ ખૂણા જેટલું જે પરિભ્રમણ જોયું એ ઘડિયાળમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આપણે ઘડિયાળના ચંદા પર પરિભ્રમણ જોઈએ ઘડિયાળનો કાંટો બાર પરથી શરૂ કરી ફરી બાર પર આવે ત્યાં સુધી એક પરિભ્રમણ પૂર્ણ કરે છે એટલે કે ઘડિયાળનો કાંટો બાર પરથી શરૂ કરી ફરી બાર પર આવે એટલામાં એક સંપૂર્ણ કોણ જેટલું અંતર કાપે છે ઘડિયાળનો કાંટો છ પરથી નવ પર પહોંચે ત્યાં સુધી કેટલું અંતર કાપે છે એ જોઈએ છ પરથી નવ પર પહોંચતા તે એક કાઠ ખૂણા જેટલું અંતર કાપે છે અત્યારે ઘડિયાળનો કાંટો એક પર છે જો તે સરળકોણ જેટલું અંતર કાપે તો ક્યાં પહોંચશે જોઈએ સરળકોણ જેટલું અંતર એટલે બે કાઠ ખૂણા જેટલું અંતર એક કાઠ ખૂણા જેટલું અંતર કાપતા તે ચાર પર પહોંચે છે બીજો કાઠ ખૂણા જેટલું અંતર કાપતા સાત પર પહોંચે છે એટલે કે ઘડિયાળનો કાંટો એક પરથી એક સરળકોણ જેટલું અંતર કાપે તો એ સાત પર પહોંચે છે આમ આપણે ખૂણો કાટ ખૂણો અને સરળકોણ વિશે સમજ મેળવી તથા વ્યવહારમાં તેના ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોયું